બોલો સ્વામિનારાયણ ભગવાન ની થોડું થોડું બોલાય તો છે ખવાય છે ગાવું ખાવું કે ને અરે ન થાય જન્મા કૌશલ દેશ વેશ બટુ નો લઈ તીર્થ માહિ ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ સલવો અજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે બે દેશ ગા દીકરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષિપ્ત માં ઉસરી ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણા ઉપર બહુ મોટી કૃપા કરી છે અને આવો સત્સંગનો યોગ મેળવ્યો છે એમાંય ખાસ આ જગ્યા અમરોલી વિકાસ થતો જાય છે ત્યારે આ બાજુ મંદિર નહોતું સ્વામિનારાયણ મંદિર અને પૂજ્ય હરિવલ્લભ સ્વામી જહેમત ઉઠાવી અને જગતના કલ્યાણ માટે જીવના કલ્યાણ માટે જ્યારે આ ભેખ લઈને બેઠા છે ત્યારે એકવાર આપણે સૌ એને તાળીઓથી જે ન ખાતા હોય વધાવી આપણે બરાબર સાધુ કેને કહેવાય કવિ લખે છે સાધુ ગઠરિયા મત બાંધે ઉદર સમાતા લે સાધુ કોઈ દી ગાહડિયું નો બાંધે પેટમાં હમે એટલું ઉદર સમાતા લે સાધુ ગઠરિયા મત બાંધે ઉદર સમાતા લે કારણ કે આગે પીછે આગે પીછે હરી જબ માગે તબ દે ભગવાન એની આગળ પાછળ ઉભા હોય જે માગે ને તો એને જોઈ એટલું મળી રહે એટલે આવું સરસ જયારે મંદિર બનતું હોય ત્યારે મારી તમારી તન મન ધન થી સેવા થાય જે કઈ સદલક્ષ્મી પરિવાર આપણે ભગવાન આપી છે આપણે બધા પરિવાર ને પોષણ માટે મહેનત કરીએ છીએ તો ભગવાન અર્થે પણ કઈ કરવું જોઈએ ને ક્રમણ સ્વામી જેમ કીધું ને તબડક તબડક એવું ન થાય અને આ મંદિર તો તો જવાના ગમે ત્યારે જાય સમાજના અર્થે કલ્યાણ કંઈક કામ લાગશે ક્યારેક આ વિસ્તારમાં વડીલો ગામડેથી આવ્યા હોય ઘડીક બેહે શાંતિથી અને જળપાનની વ્યવસ્થા મળે ભગવાનના દર્શન થાય કથા સાંભળવા મળે પણ એવા યુવાન વક્તા સાથે સાથે જ્ઞાન પ્રકાશદાસજી પણ સરસ મજાનું સંગીત સાથે કથાનું રસપાન કરાવે છે એને પણ જોરદાર તાળીઓથી વધાવશું અને કૃપા સ્વામી પણ અહીં સરસ મજાની સેવા કરી રહ્યા છે તમામ સંતોના આવા સંતોના આશીર્વાદથી ખરેખર હું બોલતા શીખ્યો સ્વામી તો જેમ કીધું ને હું કે કદાચ એના ખોળામાં રમો છે મને યાદ નથી અને આવા સંતોની સાથે રહીને આ બધું શીખવા મળ્યું છે એટલે બે ચાર કાલી ગેલી ભાષામાં હું તમને વાતું હસાવવાનો પ્રયાસ કરીશ બાકી તો અહીંયા શાસ્ત્રી બેઠા હોય કથાનું રસપાન ધીરજ આખ્યાનનું થતું હોય ત્યારે મારી તો એમાં મતિ ટૂંકી પડે એટલે કથા જ્યાં જ્યાં બેસે કથા ન સમજાય તો કાંઈ નહીં પણ એક જીવનમાં વાત યાદ રાખવાની કે કથા ખોટી ન સમજાય એ ધ્યાન રાખું અહીંયા બેઠી અહીંયા ન સમજાય તો બીજે જ આવું કથા સાંભળતા સાંભળતા કથા સમજાઈ જાય છે અને જીવનું કલ્યાણ થશે અને હાસ્ય તો ગમે ત્યાં મેં કીધું દ્રષ્ટિ કરે ત્યાંથી હાસ્ય મળે ગોતવા જાય માણસ તો કદાચ સદીઓ નીકળે નાનો એવું ખાબો શું છે દરિયો નીકળે અને સાથે સાથે આસાર વિસાર ને વ્યવહાર પણ સંતો આપણને શીખવો ને આ બાજુ સત્સંગ ખાસ બધા મંદિરે જતા થવું અને આપણા સંસ્કાર જે છે ને એની યુનિવર્સિટી હોય તો મંદિર કહી શકાય પણ ખોરાક ની વાત આવે ને અત્યારે જેમ તમે ગુલ્ફી ખાઓ છો ખોરાક જે આવે એ તો હમણાં બેનો બધાય પાણીપુરી ખાવા જાય આપણે સૌરાશવાળા સંતો ઘણીવાર કથામાં કહે કે ઘેરે બનાવવું ભગવાનનું કીત ગીત ગાતા ગાતા પ્રસાદ બની જાય કીર્તન ગાતા ગાતા જે ભોજન બના હોય પ્રસાદ થઈ જાય પણ આપણે લારી ઉપર પાણીપુરી ખાવા જે બાયું જાય અને એ પાણીપુરી હાથમાં લે એટલે એ પાસે હિન્દી બોલે હોય તો છે પવન ના હિસાબ પાણીપુરી ખાવા જાય એનો વાંધો ને પાછા હિન્દી બોલે તો આપણને ધનુર ઉપડી જાય બોલો પૂરી હાથમાં લે એટલે કે ઓ ભૈયાજી પૂરી જરા પખ થી કા ને કાન કોથમ રીકાટ ના નહીં નાખને કાન બટેકા સણા કમ નાખને કા રાતકો વાયડા પડતા આમલી કા ખાટા ખાટા પાણી ઓભી કમ નાખને કા પૂરી જબ હાથ મે પકડતા હે તો રગેડા ઉતર કર કોણીએ આતા હે તમે ઘર વાળાને પૂછો બેનુ આખો દીગી ઘંટીએ બેહતા હૈ પરસેવા કા રગેડા ઓળમે સે ઉતર કર ડેબે મે આતા હે કેટલી વી હો થાય એને પૂછો તમે બુદ્ધિશાળી બેનો છે એમાં ના નહીં મારા ઘરના એકદી બરાબર હમણાં મહિના પેલા હતી બહુ ઠંડી હતી મેં કીધું સરસ મજાનો બાજરાનો રોટલો અને ઘી નાખીને ખાડા કર અને મેથીની ભાજી ને મૂળાના ગોળ આજ તો મેં કીધું છે ને જમાવટ પડી જાય હાજર બને હું વિસ્તારમાં જગાત ના કરું જીબી નો પાવર એમાં જમવા બેઠો ને મૂળાનું ગોળ પતીકું મોઢામાં મૂક્યું મેં કીધું મૂળો શીકણો છે મને કે હોય તમારું કપાળ કે મૂળા સીકણા ભાડા છે એમાં હાણસી ઘનશ્યામભાઈ ખેખડીને હું બે ત્રણ પતિકા એમને ખાઈ ગયો કારણ કે આ દસ મિનિટ છે સ્વામી એ જમવા બેઠી એને મૂળા પતિ કોઈ મોઢમ નાખ્યું મને કે મૂળો શીખણો છે મેં કીધું હું કેતો કેમ નતી માનતી મને કે અંધારા ખબર ન રે પાવર જો મૂળો બાજુમાં રહી ગયો ને મીણબત્તી સુધારાઈ ગઈ મીણબત્તી ખવરાઈ દે બહુ બુદ્ધિ બહેનોમાં બોલો પાંચસો કે હજાર વાળી બેનો હાડી પહેરશે જેવી તેવી બુદ્ધિ છે અને આપણે છે તો માવાન પાન માં વ્યસન માં પૈસા નાખ છે બોલો કરકસર વાળો સ્વભાવ છે મહિલા મંડળ અગિયાર દિવસે ધૂન કરે ઘણી શેરીમાં ઘણી જગ્યા માં જાય આ નાખે ગૌશાળામાં નાખે બેનોનો સ્વભાવ પણ આપણે મંદી આવી બે હજાર આઠ નવમાં તો આપણે બધાય શું કર્યું વી વી રૂપિયા માવા ખાધાને આ વિશે રૂ સિલાઈ કામને દોરા તોડીને પચાવવાનું કામ કર્યું બહુ બહેનોમાં બુદ્ધિ છે બોલો પણ દીપ યુવા મંડળ વરાસા રોડમાં ત્રીસ વર્ષથી આલે અમે વૃક્ષો આવી પાંચ હજાર રોપા ચોમાસામાં લાવી એનો સભ્ય જય જવાન નાગરિક સમિતિ જે કારગિલ યુદ્ધ પછી હાલથી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા ચાલતી આ સંસ્થા કારગીલ પછી જે સૈનિકો શહીદ થાય છે ગુજરાતના એને આ સંસ્થા બબે લાખની એના વીર સમર્પણ ગૌરવ સમારોહ યોજી પરિવાર સાથે સન્માન માતાનું કરી અને એને આપે છે સંસ્થા સાથે અમે ઘનશ્યામભાઈ કરાડા સંકળાયેલા ત્યારે રાષ્ટ્રભાવના સાથે આવા સંતોના આશીર્વાદથી અમને આવા વિચારો મળે છે ત્યારે ખાસ તો મને કીધું મેં કીધું વાણિક પવિત્ર કરવાનો મોકો મળ્યો અમે સ્વામી સુસંસ્કાર દીપે સર્વે કર્યો વરાસા રોડમાં કેટલા ગલ્લા જો એક મિનિટમાં બોલી જાય વરાસા રોડમાં એકતાલીસ સોસાયટીના બારસો છન્નું ગલ્લા એક ઘનશ્યામનગરમાં એકસો છેતાલીસ ગલ્લા આ ગલ્લાનો હજાર રૂપિયાનો વેપાર થાય તો પાન માવામાં કેટલા તમે એનું રસોડું માણ હાલે એક હજારનો વેપાર થતો હોય એકતાલીસ સોસાયટીના બારસો છું ગલ્લા બાર લાખ છન્નું હજાર વ્યસનમાં જાય મહિનાનું ટોટલ કરો ત્રણ કરોડ અઠ્યાસી લાખ અઠ્યાસી લાખ અને એસી હજાર રૂપિયા વ્યસનમાં જાય આખા વર્ષનું ટોટલ કરો છેતાલીસ કરોડ પાસઠ લાખ અને સાઠ હજાર રૂપિયા વ્યસનમાં જાય આ એકતાલીસ સોસાયટીના ગલ્લાન છેતાલીસ કરોડ પાસઠ લાખ સાઠ હજાર ને એને ભાગવામાં આવે તો એક સોસાયટીના ભાગમાં તેર કરોડ ઓગણસી હજાર પાંચસો ને બાર રૂપિયા આવે અરે એ પૈસા તમે સારા કામમાં મંદિર બનાવવામાં અને દિશા ફેરવી નાખો ને તો આ ભારત દેશ હજી નંદનવન થઈ જાય અરે એ ના કરો તો તમારા પરિવારની કોઈ શેરીમાં કોઈ દીકરીની દીકરીની વિવાહ હોય ને બાપની છત્ર સાંયા ગુમાવીને એમાં કન્યાદાન કરી દો કોઈને મેડિકલ સહાયની જરૂર હોય કોઈ છોકરો શિક્ષણથી વંચિત થઈ જતો હોય રહી જતો હોય તો એની ફી ભરી દો ને તો ઉપરવાળો બેઠો બેઠો ત્યાં રાજી થાય ભલામણ એ કરવાની જરૂર છે નહીં આવા સંતોએ અને ખુદ સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું છે વ્યવહાર શીખવાડ્યો અને સંતો સમાજ માટે ભેખ લઈને બેઠા છે અને આપણી પાસે થોડું થોડું હોય ને તો આપું અને બંધાઈ જાય સરસ મજાનું મંદિર આ બાકી ઘર બાંધવામાં આપણે ઘણા પૈસા નાખીએ છીએ ભજન થશે આપણું સંતો ભજન કરશે બીજા આવીને ભજન કરશે તો આપણું અને આપણા પિતૃનું પણ ખરેખર કલ્યાણ થશે સંતો સારી વાત કરે અમે તો સક્ષુદાન વિશે ઘણીવાર બોલતાય રક્તદાન વિશે મેં ખુદ દર ત્રણ મહિને આપું પચીસ વાર મેં રક્તદાન આપ્યું આપણે અમે વાત કરી સક્ષુદાન મર્યા પછી કરાય બે જણા જોતા થાય સંતો એમ કે જોતા તો થાય અમારી મતી ત્યાં અટકી જાય સંતો કે જોતા થાય વાત હશે પણ ભગવાનનું જો દર્શન કરતા છે આ તો એ મરનારનું અને જે શખ્સો જેને લગાવ્યા છે એનું પણ કલ્યાણ થાય આવી દીર્ઘ દ્રષ્ટિવાળા સંતો હોય છે એટલે એની સંતોના યોગમાં રહેવું અને છોકરાઓને આંગળી પકડીને આરે લઈ જવા કોક દીક જાય કોક શીખે નકર અમુક અમુક ભાઈ રાજો સ્વામી બિસ્કીટ છોકરાને દે ને પાંચસો વાટકામાં પછી કામ જો શેરીમ જાન તો કોઈને દેતો નહીં કોઈને દેતો નહીં પછી મોટો થાય ને પછી કોઈ જ દે કારણ કે પારણામાંથી શીખવાડ્યું હોય હા અમારા ગામમાં એક જાગા બાપા છે એક પુરીમાં છે આ ગામડામાં મારી આવીને ખબર હોય જાગા બાપા છે પુરીમાં છે જાગા બાપા હું હોય તો પુરીમાં માં હંજવારી કાઢતા કાઢતા આવીને કે જાયક જાગા જાયક નવ વાગ્યા એ જાગ જાગા જાગ બે ત્રણ વાર એમ કે એટલે જાગા બાપા ગોધડું ઉછું કરીને કે એ પુરી નીંદર કરવા દે પુરી નીંદર કરવા દે હું ગધુરી રેતી છે એમ પૂરી મોદી સાહેબ હતા આપણા મુખ્યમંત્રી સૂત્ર આપેલું સૌનો સાથ સૌનો વિકાસ આનંદીબેન આવ્યા તો ગતિશીલ ગુજરાત હવે હું નવું સૂત્ર આપું સાસુ નો સાથ તો વહુ નો વિકાસ કારણ કે કડે કુશયું રાખીને અમુક ખાહુ દેતી નથી કુસ્યા વગરનું પાણી નથી પીવાતું પણ હવે તો આખો ઘણો સુધારો આવી ગયો છે હોંડા સિટી લઈને બેનો શાકભાજી લેવા જાય છે આ પેલા આવું હતું લાલજીભાઈ ઉગા મેળી ચાર કરોડ ને એકત્રીસ લાખમાં મોદી સાહેબ નો કોટ લીધો એટલે મારો કોટ લગ્નમાં મેં એક વાર રિસેપ્શનમાં પહેરો પછી મેં પહેરો નથી એટલે એ રિસેપ્શનમાં હું ને ઘનશ્યામભાઈ કરડ મારા મિત્ર અમે ભાઈ રિસેપ્શનમાં ગયા એટલે મેં સૂટ પહેરેલો લગ્ન વાતનો વરાજાનો બાપો મને કહે અહી પાણી લઈએ મેં ઘનશ્યામભાઈ ને કીધું પાણી લેવાનું મન કેમ કે મને કે આમાં વેટર નો પોશાક જ કોટ નો છે એટલે કે એમાં ભૂલ થઈ જાય વાંધો નહીં મેં કીધું આજ પછી કોટ પહેરે મેં કીધું એ છોકરા બાપ દીકરો હોય મેં કીધું તેદુનો મેં કોટ સ્વામી ખીલ ટાંગ્યો તે હમણાં પેપરમાં માં લાલજીભાઈ ચાર કરોડ એકત્રીસ લાખ માં લીધો મેં મારા ઘર કીધું હું હરાજી કરું તો મને કે આનું કઈ ન પ્લાસ્ટિક ની ડોલ આવે અને એ મોદીનો કોટ છે લીમડો સરસ મજાનો લીમડો બિલ્લી પીપળો આ વૃક્ષો ચોવીસ કલાક ઓક્સિજન આપે એટલે બે ચાર વૃક્ષો જીવનમાં વાવ વાંચ્યા હમણાં એક છોકરો જાતો હતો લીમડા ઉપર જાતો હતો મેં કીધા લીમડા ઉપર કેમ સેડશો મને કે સફરજન ખાવા મેં કીધું કોટા ન્યા લીંબોળીઓ હોય સફરજન ન હોય બાળકો તો ડિજિટલ છે અત્યારના મેં કીધું ન્યા સફરજન ખાવા ન જો તો લીંબોળી હોય મને કે સફરજન ઘેરેથી લાવો છો ને લે આપણને પરિષ્ય હોય ખિસ્સામાં જ કાઢીને બતાવું બોલો હા બાળકો જોવો મારો ભત્રીજો વિશાલ પંખામાં ગરડ ગરડ અવાજ આવે એટલે મેં કીધું બાજુમાં સવિતા માસી સિલાઈ નું મશીન રાખે છે એના માસી થાય મારે ભાભી થાય એટલે મેં કીધું ત્યાંથી સિલાઈ નું મશીન રાખે ઓઇલ ની કૂપી લઈ આવે આ અવાજ આવે છે ઓઇલ નાખી એટલે બંધ થઈ જાય અને મને કે બીજું કઈ કઉ અંકલ મેં કાઈ કે જે વાંદ્રી ના પાડે બીજેટ લઈએ મેં એમ કીધું બોલો કે માસી ઓઇલ કૂપી આપો પંખામાં બે ટીપા નાખવા છે ઓઇલ અવાજ આવે છે ને પંખાનો એટલે સારું આલે બેટા કૂપી બીજું તારા અંકલે કીધું છે હા એને એમ કીધું છે વાંદ્રી ના પડે બીજે જ લઈ આવજે લે આ છોકરા ભંગી બી નાખે કે નહીં મેં કીધું તારે અહીંયા હું ખાલી કહું ત્યાં નો કહેવાય ઓઈલની કૂપી કુપી લઈને આવ્યો ટેબલ મૂક્યું અને પંખામાં મેં બે ત્રણ ટીપા નાખ્યા એટલે એ ઘરડ ઘરડ અવાજ આવતો તો બંધ થઈ ગયો છોકરો મને કે અંકલ અંકલ આ ગરડ ગરડ અવાજ આવે ઓઈલના ટીપા મૂકીએ બંધ થઈ જાય મેં કીધું આ દીકરા એમાં અમે સ્વામી એકવાર સૂતા હતા આઠ દસ દિવસ છ્યાન મારી ઘરે મારા ફાઈનો દીકરો મહેમાન આવ્યો રાતે અમે હોલમાં સૂતા હતા ને એ નાખોરા ઢહડે ઘરડ ઘરડ અવાજ આવે ઓહ આને ઊંઘ ન આવી ક્યાંકથી ઓઈલની કુપી લઈ આવે મહેમાનના બેય નાકમાં બબે પિસ્કારા માર્યા ઓઈલિંગ કર્યું અડધી રાતે હોં મહેમાન જાગી જાય કે આજ ઠેલી નો લો તારી ઘેરે રાયતરો કઈ તારો દીકરો હોય એમ કઈ જાય બાળકો છે ને અત્યારે બોલા હું કાયમ કઉ બાળકો છે ભગવાન નું સ્વરૂપ છે પણ ઓછા હોય તો હા હમણાં પંદર બારે સરસ મજાના ત્રીસ ચાલીસ સંતોને રાજી કર્યા પંદર બારે અમરેલી કાર્યક્રમો તો બધા સંતો હતા ત્યારે હું એસટીમાં કાર્યક્રમ કરવા જતો તો મેં કીધું એસટી અહીંથી ગયો એટલે બેન એક પાંચ છોકરા લઈને સીડ્યા મેં કીધું બેન આ ના એટલા બધા લઈને ન હોય માં અને એટલા માં તમારે ઘેરે મૂકીને હોય અડધા મને કે શું શીખા દે અડધા ઘેરે છે લે આનું કરો હું બોલો પણ છોકરામાં બહુ બુદ્ધિ છે અમારે કાકાએ ગાય વેચી નાખી હા ગાય વેચી નાખી એટલે એના એના છોકરાએને પૂછ્યું પપ્પા પપ્પા ગાય કેમ વેચી નાખી ઈ કે બેટા મારે છે એટલે ગાય વેચી નાખી તો છોકરો કેમ તો મારી બાય તમને મારે છે આ છોકરા બોલો યાર ખાવણી મારતા વાળી ગયો બોલો બહુ છોકરામાં બુદ્ધિ છે પણ સરસ મજાનું મંદિર બને આર્થિક યોગદાન પણ જરૂર હોય ધીમે ધીમે હું તો કહું અહીંયા સરસ મજાનું દિવ્ય ભવ્ય મંદિર બને જીવનું કલ્યાણ થાય અને ખાસ તો મને સ્વામીએ કીધું મારી વાણીને પાવન કરવાનો મને ખરેખર મોકો મળ્યો છે સગતના જીવ ઘણા બધા સાંભળતા હોય પણ સંતો યાદ કરે મારા માટે તો અહો ભાગ્ય સમજો અને મોબાઈલને ટેકનોલોજીનો યુગ આવ્યો એમાં છોકરા જો મેં વાત કરતો તો બુદ્ધિ બહુ હમણાં મારી શેરીમાં એક છોકરો હાથ ઉપર રોજ કાળી માર્કન પેન થી ઘૂટી જમણો હાથ લખે જમણો હાથ લખે મેં કીધું બટ આ બધાને ખબર હોય જમણો હાથ છે એમાં લખવાની જરૂર નહીં પણ કે દિલીપભાઈ તમને જાજી ખબર ન પડે માઇકમાં બોલવાની જ ખબર પડે આ જમણો હાથ એટલે લખવું છું આમાં કયો ખાવાનો ને ક્યુ ધોવાનો ખબર નથી રહેતી લે આ કેવી બુદ્ધિ એમાં ગામડામાં એવી બુદ્ધિશાળી માણસો ગામડામાં હતા એની વાત જવા જવું એક દાદા શહેરમાં આવેલા કરફ્યુ નો સમય ગામડાના દાદા ને ખબર નહીં કરફ્યુમાં બાર આટા ન મરાય એમાં બરોબર રસ્તે આયેલા જતા હતા પોલીસ વાળાનો ડબ્બો નીકળ્યો રોડ ઉપર કોઈ નહીં પોલીસ વાળા કહે દાદા બાર કેમ આટા મારો છો ખબર નથી બાર કરફ્યુ છે એમ કીધું ને ગામડાના દાદા કીધું તો પછી તમે હું કામ આટા મારો છો ઓલા કે અમારે તો દાદા નોકરી છે ડ્યુટી છે ડ્યુટી છે એટલે દાદા અમે આટા મારી હકી તમારે ન નીકળે અમે ડ્યુટી ઉપર છે બે ત્રણ વાર ડ્યુટી ડ્યુટી કીધું ને તો દાદા એ જબો થઈ ગયો કે ડ્યુટી મારે છે કે વાવલી ડ્યુટી ના ડ્યુટી કઈ ખબર ફેર નહી આવા ગામડાના ના વળી લો એક કાકા અમેરિકા ગયા ગામડાના બરાબર આટિયાળી પાખડી પહેરેલી પાહાબંધી કડીયું પહેરેલું પૂળો પૂળો મુશોથી ધોતી પહેરેલી અને અમેરિકા એરોડ્રામ ઉપર ઉતરા એટલે ભૂરિયો બાળીજો ફોટા પાડે ઓહ ગુડ ઇન્ડિયા વાહ ગુડ ઇન્ડિયા મૂછ હાથ કે દાદા એટલે થોડું થોડું અંગ્રેજી આવડે કે બેટા ધીસ ઇઝ માય આબરૂ અડધું ગુજરાતી અડધું એવું બોલા અંગ્રેજી પૂરો કે વન પીસ ગીવ મી કે વન પીસ ગીવ મી બટ યુ આર ગીવ મી વન થાઉઝન્ડ ડોલર કે એક હજાર ડોલર આપ તો મળે એક હજાર ડોલર ભૂરા આપ્યા દાદા ધોતીના ધોતી ના છેડે ગાંઠ મારી અને ઈ પાઘડી ઉશી કરીને વાળ આપ્યો એટલે કે દાદા આ તો સિટિંગ કહેવાય દાદા સિટિંગ કરો છો મેં તો મૂછ ન માગ્યો હતો દાદા કે નોટ સીટિંગ બેટા ધીસ ઇઝ માય સોપીસ ધીસ ઇઝ માય ગોડાઉન ગોડાઉન નો માલ છે બોલો આ વિચારો કેવા બુદ્ધિશાળી એમાં બરોબર દાદા રસ્તા ઉપર આયા જતા હતા પાછળથી ધોતીનો છેડો નીકળી ગયો એટલે ભુરિયો આવીને ઉછો કરીને કે વોટ ઇઝ ધીસ દાદાએ હમું જોયું ભુરાય ગળામાં ટાઈ પહેરી હતી ટાઈ પકડીને દાદા કે વોટ ઇઝ ધીસ ભુરો કે ધીસ ઇઝ માય નેક ટાઈ કાકા કે ધીસ ઇઝ માય બેક ટાઈ પણ હાસ્ય તો ડાયવર્જન છે પેલા ભક્તજનો બાકી તો અહીંથી જવાબ ઈવાન વક્તાવાહ અહીં સંતો અહીંથી સમજાવતા હોય અને સ્વામિનારાયણ ભગવાને પણ ઘણો વ્યવહાર શીખવાડ્યો ગાંફ ગામની અંદર મહારાજ બરાબર બપોરનું ટાઈમ નીકળેલા એમાં ભક્તને ખબર પડી કે હાલો મારી ઘેરે અને બરાબર પરાણે પધરામણી કરવા ઘેરે લઈ ગયા અને બૈરા રસોડામાં રસોઈ બનાવે અને ક્યાં કોને લઈને આવ્યા બૈરા બાર બપોરે જાય એટલે સ્વાભાવિક છે દાડિયા હોય કામ કરતા હોય અને ભગવાન તો અંતર્યામી તરત ઓળખી ગયા કે એનું મન નથી બાયનું ભાઈનું છે ભક્તનું છે પણ એનું નહોતું રસોડામાં રસોઈ બનાવતા હતા એટલે મહારાજ કે આ તો કેશવ પટેલ ની દીકરી અને એ દીકરી કેશવ પટેલ ની એટલે અમારી દીકરી અને ઈ બાપનું નામ પડ્યું એટલે કે લે મહારાજ તમે મારા બાપને ઓળખો તો કે હા તો તો બેહો બેહો ઢોલીઓને લાપસીને આંધણ મહારાજને જમાડ્યા અને પછી મહારાજ જ્યારે પ્રસાદ લઈ જમીન નીકળ્યા એટલે પાદર સુધી ભગત વળાવવા આવ્યા ને પછી પાસે બોલાવીને કે આવો ભગત આજ તો અમે બાજી સંભાળી લીધી પણ કોઈને ઘેરે લઈ ને તો ટાણું કટાણું જોવું ન કરવામાં છે ને તમારે તકલીફ પડે એમ હા મહારાજે આવો વિવેક શીખ્યો કે લઈ જાવે ને ના નહીં પણ ભગવાને તો આવો વ્યવહાર શીખવો આવા સંતો આ બોટાદનો કાનો સોની હતો મહારાજને મૂળજી બ્રહ્મચારી પાસે ચાંદી થોડુંક ભેગું થયું એટલે કે કાના સોનીને આપો બોટાદના એક અબખરો બનાવી દે લોટો મોટો એમ બનાવ્યો ચાંદી ભેગું થયું લોટો લઈને આવ્યો એટલે મહારાજને કે જો મહારાજ કેવો લોટો થયો મહારાજ હાથમાં લઈને કે કાના આ લોટો તો હજી સરસ થાય દોઢ રૂપિયાની ચાંદી વધુ નાખી હોત ને તો કારણ કે દોઢની કાઢ લીધી હતી દોઢ રૂપિયાની ભગવાન તો અંદર ભાઈ એટલે આ જીવ ની અવળા એવી છે દેવનું જ ચોરી કરે ભાઈ એટલે દય નો હકી તો કાંઈ નહીં પણ લેવું નહીં પણ સરસ મજા નો ભજન થાય પણ મોબાઈલ નો યુગ અમારા ગામના વાલજી દાદા મોબાઈલ લઈ આવ્યા મોબાઈલ લઈ આવ્યા ગામડામાં દાદા એટલે બગડી ગયો દુકાને રિપેર કરાવવા ગયા દુકાન વાળાને કે જોતો આ મોબાઈલ બગડી ગયો દુકાન વાળો હાથમાં લઈને કે દાદા તો એલજી નો દાદા એક લાખો માર્યો તારો બાપા વાલજી નો એલજી નો નહીં પૈસા કે વાલજી દીધા ને એલજી નો ક્યાંથી હોય કે દાદા હું કંપની નું કઉ છું તો કે વેલો બોલ ને આ મોબાઈલ તો અમુક અમુક બેનો લઈ આવ્યા મોબાઈલ અમારા ગામમાં એક માજી મોબાઈલ લઈ આવ્યા કૃષ્ણ ભગવાન ના મંદિરે જતા હતા મેં કે હાલો હું આવું દર્શન કરવા દર્શન કરીને ભગવાન ના શરણોમાં મોબાઈલ મૂકીને કે હે કાળિયા ઠાકર અખિલ બ્રહ્મા ના નાથ આ કુંવરભાઈ ના મામેરા પૂરા દ્રૌપદી ના નવસો નવાણું શીર પૂર્યા તામાં બસો નું બેલેન્સ નો પૂરી કે હવે હું બેલેન્સ પૂરવા અહીંયા રાખ્યો ભગવાનને તો ગામ આખું નવરું ન રહેવા દે ભગવાનની વાત ગમે ત્યાં દ્રષ્ટિ કરી ગામડામાં પતિ સ્ત્રી હતી ઘરવાળાનું નામ ન લે અમારા ગામમાં હમણાં આધાર કાર્ડ વાળા આવ્યા નામ લખવા એટલે મેં અમારા કુટુંબી કાકીને કીધું તમે મારા કાકાનું નામ કયો લખીને વૈયા જાય બાકી ધક્કા ખાવા પડ્યા નીકળતા નથી મને કેવું નામ ન લઉં આવી શો શું થાય શાસ્ત્રો એમ કે તો મેં કીધું લખી જો કે હું ભણી નથી મને કાકાના નામ ઉલામણું ખબર ઓરિજિનલ દાખલાવાળું ખબર નહીં કાકા વાળી ગયેલા મેં કીધું આ ભૈયા જાય તો હું ભણી નથી મારે કરું હું નામ લઉં ને મેં કીધું હવે તો બારે કરી પણ એ માસી અમારા કાકી યાદ રસોડામાં ત્રા ત્રા વાળે પગ દુખતા તો એક હાથમાં સ્ટીલનો જગ લેવા એક હાથમાં ડીશ લેવા મને ક્યાં શું કહેવાય મેં કીધું જગ આને ડીશ મેં મોઢામાં ડીશ બોલો ને જગને ડીશ લઈ આવ્યા આપણે શું જોડવાની આ બહુ બુદ્ધિ છે બોલો સરસાણા વિસ્તારમાં બાળમાળનું બિલ્ડીંગ ને હું વ્યવસાય એલઆઈસી નો એજન્ટ એટલે પ્લાન સમજાવવા ગયો બરાબર એમાં દરવાજો ખુલ્લો હતો એટલે મેં કીધું ભાઈ રમેશભાઈ છે કે આ રમેશભાઈ ઘેરે છે નહોતા અને બેન હોલમાં પોતું મારતા હતા પણ નવ માળમાં ચડ્યો અને લીપ બંધ હતી જીબીનો પાવર એટલે પરસે ઓળી ગયેલો બેન પોતું મારતા હતા રમેશભાઈ ઘેરે છે કે ના નથી એટલે હું પરસેવો લુહ સ્વા હાટુ ખિસ્સામાં રૂમાલ કાઢું હાથ નાખ્યો એ બેન કે રેવા જો કઈ દેવાનું ન હોય પાણી નહોતું પાયું પચાસ રૂપિયા મારે ગુડવા પડ્યા જેવી તેવીમાં બુદ્ધિ છે બોલો પચાસ કઢવી લીધા બોલો બહુ બુદ્ધિ છે બેનમાં પણ અમારા ગામનો ભૂરો શરણાઈ વાળો શરણાઈ વગાડતો વગાડતો નીકળે વાહ ભૂરા વાહ કે તારા સુર શેઠ નગર શેઠ ની દુકાન દુકાને કરિયાણા ની બરાબર શેઠ બેઠા હોય વાહ ભૂરા વાહ તારા સુર એટલે સુર કેવું પડે સરપંચ ત્યાં બેઠા હોય આ વખાણ કરે ભૂરા ના રૂપિયો બે રૂપિયા કોઈ અનાજ આપે ભૂરાનું ગુજરાન લે વાહ ભૂરા વાહ તારા સુર એટલે સુર કેવું પડે આ શરણાઈ ના સુર સ્વામી બહુ ગમે એટલે પાછું દાંતિયામાં વગાડું સમજ્યા આમ પ્લાસ્ટિક નો કાગળ અને એમાં અને સંતો રાજી થાય તો ભગવાન રાજી થાય એમાં બીજું આશીર્વાદ માટે ખાસ મેં કીધું ને વાણીને પાવન કરવા સ્વામીએ વાત બહુ સારી કરી વિશ્વલોક સ્વામીએ હા ચા વાળી ગરમ કરેલી સાહારી નહીં ને સમાધાન કરેલા સંબંધો સુધરે એ હારા બહુ મજા ન આવે બાયું કે નહાય થઈ ગઈ સા એમ એ આજ ખબર પડી નહાય કે કહેવાય ગરમ કરેલી પણ હું કાયમ ગાંઠિયા વણેલા હારા અને છોકરા ભણેલા હારા અને આમ તો ગાંઠિયા વણેલા અને ભજીયા એ કાઠિયાવાડનો રાષ્ટ્રીય ખોરાક છે ગાંઠિયા વણેલા હારા હારા છોકરા ભણેલા ચા ગરમ હારી બાય નરમ હારી ક્રોધી કામ માં હારા નગર બીજા રે બાજે અને આળસુ છે આરામમાં હારા નગર બે બીજા ને કે બે ને ત્યાં તો ઘણા કરે એમ છે બે બે એમ કરી ક્રોધી કામમાં હારા આળસુ આરામમાં હારા સૈનિકો સરહદે હાર વાણીયા વેપારમાં હારા ખેડૂતો ખેતીમાં હારા અને આવા સંતો વસ્તીમાં હારા ને અત્યારે આજની યુવા પેઢીને સંસ્કાર કોણ આપશે સંતો વસ્તીમાં હારા અને કવિ એમ કે છે કે વરસાદ છે ને ટાણે હારો અને ઝગડો પાણે હારો હથિયાર ઘેરે પડ્યું ક્યાં લેવા જવું પાણો આવ્યો સીધો ઓળગાડે વરસાદ ટાણે હારો ઝઘડો પાણે હારો અને કવિતાનો પ્રાણ છેલ્લી પંક્તિમાં હોય કવિ લખે કે દેશી ગાય હારી અને દીકરી બહુ ડાય હારી દીકરી ડાય હોય ને તોય હારી કુળને દીપાવે પણ બેનો ને હાજરી છે ત્યારે ખરેખર એકાદું લગ્ન ગીતે આપણે લઈ બરાબર અને ગામડાની અંદર જાન જાતી ફટાણા ગાતા

આ ગીત ગાતા પણ અમારા ગામમાં ખોટું બોલીને સંબંધ કરી આવ્યા આ નાની નાની સાંગ છે ને થઈ ગયો નકર અટાણે તો વૈશ્ય આ લઈ ભોગવા મોર કરે ને તો વાહ પેલા બેહારે જાન માં આગલી સીટ એવું બીજો બેઠો ઊભો થાય ઊભો થાય બેહવા દે લક્ષ્મણભાઈ બેહવા દે એમાં જો વાંધે પડ્યું કે લક્ષ્મણભાઈ ભેડવા લે આ બધું એવું છે સંસારમાં તો સ્વામી કીધું એમ ખોટું બોલીને થોડું થોડું સંબંધ કરી આવ્યા એટલે વડીલો કે આ ખોટું બોલાય નહીં જેવું હોય હકીકત કહી દેવાય અમારી આબરું હું રહે કાલ જાનમાં આવશું પાઘડીવાળા તો અમારે અમારે ઊંધું ગાયેલા જેવું થાય નીચું જોયા જેવું થાય કે નહીં દાદા તમે શાંતિ રાખો અમે ગીતમાં કહી દેવું અને આ નકર આપણો ભાઈ વરત નહીં આ એકબીજા વરત નહીં સારું કાંઈ વાંધો નહીં નહીં જે જાન ગઈને પછી હમમાં ગીત ઉબાડ્યા કે અમે ગીતમાં કહી દેવું નરોવા કુંજરવા કરી નાખશું પછી કાંઈ વાંધો પડશે કેવું ગીતમાં કીધું તું તમે સમજ્યા નહીં કહરું વાંદોને ને ગીત ઉપાડ્યું ભાઈ હમ હમ ભાઈ પક્ષ ભેગા ચ્યા તમે જોઈ જોઈ વાપરજો નાણાય મારે કંકુબેન સે એક આખે કાણા તમે જોઈ જોઈ વાપરજો નાણા amare કંકુબેન છે એક આંખે કાણા અને પછી હામેના પક્ષે ગીત જવા દીધું અમે નાણા લેખે મૂળજી મૂળ નો દેખે એમ એને બે આંખ્યું બનશે બોલો હા અમારા ગામમાં એક ભાઈ ને એક આંખ નથી એક આંખ નથી એટલે હવાર માં આમ નીકળે ને મને કહેવા મળ્યા એક દી મને કે દિલીપભાઈ આ બાજુના દુકાનના શટર બંધ છે મેં કીધું વળતા આવો એટલે ખુલી જાય સમજાય તો સમજાય ન સમજાય મેં કીધું તારું શટર બંધ છે એ શટર તો ખુલા જ છે અને કાર્યક્રમ ઘણી જગ્યાએ છે હમણાં એક જગ્યાએ ગૌશાળાના લાભાર્થી કાર્યક્રમ ગામડું ગામ જીબીનો પાવર હું બોલતો હતો પેટીમાંથી હો દોઢસો રૂપિયા ઉડ્યા ગૌશાળાના લાભાર્થી હતા એમાં સ્વામી પાવર જો દસ મિનિટ થઈને તે લાઈટ આવીને તે ગામ જે કાંઈ ઉડ્યા તે સોરી ગયું મેં કીધું આમને આયોજક જે મને લાવ્યા છે એ અહીંયા ઉડા છે હારા કામમાં વપરાવાના હતા પૈસા સોરી ગયા એ વાત બરાબર ન કહેવાય પૈસા મૂકી જાવ અને જો તમને મૂકવામાં શરમ આવતી હોય જાહેરમાં અફસોસ થતો હોય તો અમે લાઇટ બંધ કરીને અંધારામાં મૂકી જાવ દસ મિનિટ લાઇટ બંધ કરીને ટાટર પાડ્યું તે પેટીને તબલાય ગામ સુરી ગયું એ ગામ પર હું આશા રાખું ત્યાં મંદિર થાય હા તો આવા સરસ મજાના શેરમાં સંતો અહીંયા આયોજન કરે અને પૂરું થઈ જાય ને ભગવાન કરે મને તમને તો નિમિત્ત બનાવે છે હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો એટલે ગામડા એવા બધા આ બાજુ ના હોય એટલે બોલો અમુક અમુક સરપંચ પણ ખબર જ ન હોય હું બરોબર આમ બેઠો હતો એટલે મને સ્ટેજ ઉપર બેરો તો બોલો આયોજક જે હતા એ માઇક માંથી અનાઉન્સ કરે કે દિલીપભાઈ વરસાણી નું આપણા ગામના સરપંચ સાલ ઉઠાડીને સ્વાગત કરશે તે બોલો ત્રણ ચાર વાર બોલો સાયલ લઈને પાયા ઉભેરા સાયલ ન ઉઠાડી બોલા કે સાયલ ઓઢાડો સરપંચ કે હું જાય ત્યારે ઓઢાડું ને મૂળે હું તેલા ને ઓઢાડી પણ ભૂરો શરણાઈ વાળો શરણાઈ વગાડતો ઉગાડતો નીકળે વાહ ભૂરા વાહ તારા સુર એટલે સુર કેવું પડે અને ભૂરા નું ગુજરાન હાલે ને ઘેરે ઘેરે બબે ભજન ને ગીત ની કડી સાંભળાવતો જાય ને ભૂરો બરાબર તેથી આવ્યો શેઠ હવાર દુકાન ઉગાડી વાહ ભૂરા વાહ તારા સુર એટલે સુર તુર શેઠ હું તમે વખાણ કરો છો પણ રાજી કરી દે હોય કે રાજી કરી દો તું અમને રાજી કરી દે એટલે બુરો કાયમ વગાડ્યા કરે રાજી થઈ જાય કે શેઠ તો મને કંઈક આપશે વાણિયા એટલે ભગવાનના બાણિયા એ દી કોઈને કઈ દે નહીં હા હારા કામમાં વણી કોઈ આપ્યું છે આ દેશનો ઇતિહાસ ઉજળો રાખ્યો હોય તો ગેલા શાહ ઝઘડુ શાહ ભામાસા ગાંધીજી આવા વણી કોઈ ઉજળો રાખ્યો પણ હારા કામમાં રાષ્ટ્રના કામમાં એ પૈસા વાપરે અમારા ગામમાં શમશાન કરવું હતું મૂળજી શેઠ દુકાન ઉગાડીને બેઠા બેક સરપંચ ને ગયા શમશાન છે એની ફરતી વંડી કરવી છે દિવાલ કઈક ફાળો લખાવો મૂળજી શેઠ દીવા કરતા થાય કે શમશાન ફરતી વંડી ન હોય ગૌશાળા માટે મગાય સમુદ્ર માટે મગાય ત્યાં વંડી કરીને તમારે શું કરું દિવાલ કરી ઉભું થઈને ભાઈ જો કોઈ દી એ ઉભું થાય તમે ઉભા રહ્યો કોઈ દી ત્યાં નો કરાય જાવ આગળ નીકળો આગળ નીકળો એમ કઈ કાઢી મોજા બોલો આ વાણિયા વાણિયા એટલે ભગવાન ના ભાણિયા હમણાં એક વણીક ફટાકડા લેવા ગયો દિવાળી ઉપર એટલે કે જૈન ફટાકડા આપો ઓલે પાય વજેલા ને વાટું નીકળેલા સુરસુરિયા પડીકુ બાંધીને આપ્યું ઘરે ગયો દિહાળી અઢાડે એકે ફૂટે નહીં પાછો પડીકુ લઈને દુકાને ગયો કે આ ફટાકડા ફૂટતા નથી કે તમે જૈન ફટાકડા માં ગયા હા તો જૈન ફટાકડા હોય ફૂટે નહીં અહિંસક હોય અવાજ ન કરે જાય એટલે એને કોઈક માથાના મળી જાય પણ સાચી સમજણ હોય ને જીવનમાં તો સુખ છે બાકી તો પગલેને પગલે દુઃખ છે અને કથા દ્વારા આવું મળતું હોય કથા તો માત્ર અહીંથી ભગવાનના ગુણગાન માધ્યમ છે અને એના દ્વારા આવો સહમ સમય મહોત્સવ યાદ રહી જાય તો જીવનું કલ્યાણ થઈ જાય પણ આવા સંતોષે હરિવલ્લભ સ્વામી જેવા ચિંતન કરીને એમાંથી કાંઈક એવું આપણને આપે કે જીવનમાં ઉતારા જીવ હોય સત્યનારાયણની કથા ઊં તમ બધા સાંભળો છો એમાં એવું આવ્યો કે કલાવતીને અને હમણાં કઠિયારાની એક વાત એમાં વાત આવે તમારા ગામમાં સત્યનારાયણ કથાને મારી જેવો નવો બ્રાહ્મણ બિચારો ભણીને આવેલો વાંચે એમાં કથા કથામાં કઠિયારા અધ્યાય ભૂલી ગયો એટલે દોશી આગળ બેઠા હતા એ હે દાદા આ કઠિયારા અધ્યાય કેમ નો આવ્યો જો એમ કે હું ભૂલી ગયો તો ગોઠા પડે દાદા કીધું માં કઠિયારો કાયમ કઠિયારો ન રે એને પ્રગતિ કરી છે હાર્ડવેરની દુકાન કરી છે એટલે નહીં આવે એટલે બોલો આ બુદ્ધિ છે ને પણ સત્યનારાયણ ની કથામાં એવું આવે કે તમને એને પૂછવામાં આવે કલા વાણિયા ને જે સાધુ વાણિયા ને કે તારા વહાણમાં શું ફેર્યું છે ભગવાન આવ્યા સાધુના સ્વરૂપમાં એ કે મારા વહાણમાં તો વેલા ને પાંદડા ફેર્યા છે ખોટું બોલ્યા અને જ્યાં વહાણમાં જઈને જોવો ને તો હકીકત વેલા ને પાંદડા થઈ ગયા હોય દ્રવ્ય હતું છતાંય એટલે ઈ કથામાંથી ઈ શીખવાનું કે જીવનમાં કોઈ ખોટું ન બોલવું આપણે ઘણી વાર ખોટું બોલ્યું ને મારી પાસે કાંઈ નથી કાંઈ નથી તો આપણે હસી હોય તો હા ફૂલ નહીં ફૂલ ની પાખડી હારા કારમાં વાપર્યું રાખે નહીં કોઈ દી મુરારી ભાર અને દસ ગણું કરીને આપે કારણ કે ભગવાન કોઈ દી ભાર દિવ ભૂરા વાહ કે તારા સુર કે શેઠ વાવા એ પેટ નો ભરાય રાજી કરજો હા રાજી કરતો એક રંગાય જાને રંગમાં સરસ મજાનું ભજન સંભળાયજયસિંહ બાપુ બેઠા છે અને હું રાજી થઈ જાય તો તને રાજી કરજો દો ભૂરા એ ભજન વગાડ્યું કેવું સુર એટલે સુર કેવું પડે કે શેઠ વા વાય પેટ નો ભરાય કે રાજી કરી દો રાજી કરવાની વાત આવે ભૂરો રોજ વગાડતો વગાડતો આવે વાહ ભૂરા વાહ તારા સુર કાયમ એમ કે છે રાજી કરવાની વાત મેં કીધું વાણિયા એટલે ભગવાનના ભાણિયા એમાં બરોબર હવારમાં એકદી ભિખારી આવ્યું શેઠ દીવાબતી કરે ભિખારી આવીને કે શેઠ કાજુ બદામ છે

તબલા ભાઈ સરસ મજાના વગાડે છે બોલો હમણાં એક જગ્યાએ લગ્ન ગીતના કાર્યક્રમમાં ગયો તો ઢોલ હતો ઢોલની બે બાજુ બે બાયુ ફોટા મેં કીધું આ બાયુના કેમ ફોટા છે હા જો આપણે આમ બાયુ ખરેખર વખાણ એટલે કરું કે બાયુમાં કોઈ વ્યસન નહીં અને બાયુ છતાં આપણે જો બાયુ માણા કહેવાય સ્વામી આજમી માણા કે બાયુ માણા આપણે માણામ નહીં ભાઈ લક્ષ્મી નું સ્વરૂપ કેવું હોય તો સ્ત્રી સ્ત્રી છે પુરુષ સહિત સહન શક્તિ છે છે સ્વરૂપ એટલે તો એને લઈ કંકુ કરવા બાયુની ની બુદ્ધિ પગની પાણી સુધી હેલા ભાઈ એને પગની પાણીમાં છે માથામાંય છે આપણે જ ખાલી આય છે એટલે તેને કંકુ પગલા કરવા લઈ જાય નકર એમ કે હાલો ઓલી તારીખે ઓલા વારે દિલીપ કુમાર આવજો કંકુ પગલા કરવા લક્ષ્મી નું સ્વરૂપ છે અને બહુ હું તો કહું ને કાર્યક્રમ એક જગ્યા હતો એસટીમાં ગામડે પૂજ્યો દાઢી સડી ગયેલી અને ગામડું પાણી ની તાણી વાળું લીમડા કોથળો પાથરીને બેઠો તો ભાઈ દાઢી કરી દે અને આરો બે જાઉં દાઢી કરીને બરોબર હાથમાં હાબુ લીધો હાબુ લઈને થૂ કરીને મેળો પીસડો ફેરો પીછડો પીસડો ને જે ગાલે ફેરો મેં કીધું આમ હોય ભલા મને દાઢી આમ કરવાની હોય મને કે ભાઈ અહીંયા નર્મદાના નીર નહીં પહોંચ્યા મેં કીધું પણ આ રીતે દાઢી કરવાની હું મહેમાન છું મને કે મહેમાન છો એટલે હાબુ માથે થૂક્યો ગામના ને ગાલ માં દાઢી કરું એટલે હવે જ્યાં અમારે ઉભું થવું બે ઉભું તો કે ઘણા ઘણા કાર્યક્રમ મને મારા ખાસ ઘનશ્યામભાઈ ઘણી સંસ્થા સાથે છે ત્યારે હમણાં કાયોજન અનાથાશ્રમના ત્રણસો બાળકો ગાંધી સ્મૃતિમાં ચાર જુલાઈએ હું ને માયાભાઈ આહિર બે છે એટલે બાળકો ત્રણસો ચારસો ને પંકજભાઈ કાપડિયા સુરતના જાણીતા ઉદ્યોગપતિ એનો બર્થડે મિત્રો ભગવાન આપ્યો તો કઈ રીતે બે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા એ વાપરે આયોજનમાં સગા સ્નેહીઓને અનાથસમના બાળકોને બોલાવીને હાસ્ય દરબાર રાખે દર વખતે ધીર ધીરુભાઈ સરવૈયા સાયરા બધા ડબલમાં હોય અને બે જ માણસ સંતાન નથી સત્તા એવો જીવન જીવવે એ જીવ જોયા જેવું છે ને મળવા જેવો માણસ કારણ કે બાળકોને જમાડે સિવિલમાં મશીનરી તપાસવાની લઈ દે અને સમાજ અર્થે વાપરે છે નથી તો કે સમાજ અર્થે વાપરો દર વર્ષે એવું દાન પણ સમાજમાં એવું હોય છે એટલે આવા માણસો અને હાસ્ય ગમે અમને ક્યાંક આવા કાર્યક્રમ મળતા અમે તો હું ભાગ્ય માનીએ કે આપણને સાંભળે બાકી ઘેરજ કોઈ સાંભળતું નથી બે હાજર આઠ માં મંદી આવી ત્યારે મારા સસરા મારી પાસે આવ્યા મારી પાસે તમાકુ છોડતા છોડતા આવ્યા પાંત્રીસ ની સ્પીડે સુઝુકી લઈને આવ્યા ઓઈલ ઓઇલ નીતરે અને આવીને મને કે દિલીપ કુમાર તમારા શાળાને ક્યાંક લાઈ ચડાવો ચડાવો મગજ આશી જોક સમજાય નહીં તર ઉપરથી જા દિલીપ કુમાર તમારા શાળાને ક્યાંક લાઈ ચડાવો બે ત્રણ વાર એમ કીધું એટલે મેં કીધું સસરાજી જમાયરા ફૂટવા છે ફૂટવાલ કુવાના તળીએ હોય

છોકરા ગુલ્ફી ખાધી તો ડકો કરે બાળક છે ભારત નું ભવિષ્ય છે પણ અત્યારે મારું વર્તમાન બગાડે ડિસ્ટર્બ થાય ને પણ મોબાઈલ એક જગ્યાએ ઓફિસે ગયો બેઠો તો એની પત્ની નો ફોન આવ્યો જો બરાબર સાંભળું જેની પત્ની નો ફોન આવ્યો હું ટેબલ માં બેઠો તો કોમ્પ્યુટર માં કામ કરે બરાબર બટન દબાવ્યું એની પત્ની જોરથી રાઈડ નાખવા એ તમે ઝડપથી આવો તમારા છોકરા મારા છોકરા આપણા છોકરા મારે લે પરસે ઓળી જમે કે હું ઉભો છો મને કે બે ભાઈ એસી ને ઠંડક વધારી પાણી નો ગ્લાસ આપ્યો રૂમાલ આપ્યો મને કે પરસે ઓલું મેં કે પણ સે હું આ તમારા છોકરા ને મારા છોકરા આપડે છોકરા ને મારે છે સ્પીકર દબાવ્યું મેં સાંભળ્યું મને કે જો સમજાવું મારા એક વાર લગ્ન કે થયા એક વાર જ થાય બધાને મને કે બે છોકરા હતા એટલે વાંધે પડ્યું છૂટું કર્યું મેં હા પછી એક આ ઘર ઘણું મળતું તો આંગળીયા બે લઈને આવતું તો રોટલા ઘડી દેવું મેં હારું તો ભાઈ આવે ભલે એ બે ઈ લઈને આવી મેં કીધું હા પછી મને કે હાથ આઠ વર્ષ કેળા ટાંડા જેવા બે થયા પછી એમ જાણું તમારા છોકરા મારા છોકરા આપણા છોકરાને મારે જ ત્રણ ટાઈસ દેશી ભાષામાં પણ હમણાં જેમ સ્વામી એ વાત કરી કથામાં કે સુટાશેડામાં જે મતભેદ ની વાત આવતી હતી તો મને એક જોક યાદ આવી ગયો બોલો વાત આવી એટલે હમણાં એક જગ્યાએ કેસ આલે જ દાદા સાક્ષી માં લઈ ગયા એટલે માણસ નો કેસ એટલે દાદા કે બરાબર કઠોડામાં માં ઉભા જજ સાહેબ ને કે જજ સાહેબ આંગળિયા જ્યાં છોકરું જાય ભાગ લખી દેજો આંગળિયા જ્યાં જાય ને ભાગ લખી દેજો આ લોકો અનાછમ ના છોકરા પણ આવે છે એનું છે કઈક મિલકત લખી દેજો આંગળીયાદ દક્ષિણના બધા અધિકારી દક્ષિણ ના જજ સાહેબ સમજ્યા ને કે દાદા આંગળીયા એટલે શું દાદા કીધું જો જજ સાહેબ તમારા બાપા મરી જાય તમારી માં રાંડે મારું ઘર માંડે તમને હારે લેતા હોય ને આંગળીયા કેવાય અને અથોડો પસાડો જજે ઓર્ડર ઓર્ડર છે કોઈ હાજર આ બે ને છૂટા છેડા લેવાય એટલે ભેગા રહેવું ત્યાં ભાભા ને છ મહિના જેલમાં નાખો એટલે કીધું પ્રિય બોલવું સજનતા દાતારી સ્વરૂપ પણ એ ત્યાં અભ્યાસે ના મિલે હો તો બીના કૃપા ભગવાન લગ્ન ગીતના કાર્યક્રમની વાત હું કરતો ઢોલ ઉપર બે બાઈ ના ફોટા સમજ્યા ભાઈ એટલે મેં કીધા બે બાઈ ના ફોટા તાર હું આમ ગુરુ છે પ્રેરણા છે આદર્શ છે કે નાનું એવું નથી પણ કે હું ઘર જમાય ગયેલો છું એક માર સાસુ છે એક માર ઘરવાળી છે ઘેરે કાંઈ કઈ નથી તો ત્યાં ટીપી લઉં કે અને મને કે દિલીપભાઈ આપણું તો એક જ નિયમ જેના હાથનું ખાવું એની હમું ન થવું હમું એ કીધું બધાયનું ભાઈ આમ જ હાલે છે હા બરાબર એટલે આવી હાસ્યની વાત કીધું ગમે ત્યાંથી મળી જાય હા બોલો ગામડામાં એવા બુદ્ધિશાળી માણસો ગામડામાં એવા બધા

તારા સુર એટલે સુર કેવું પડે ને ભૂરો તો રાજી કરવાના બાને વાણિયા છે ને એટલે ભગવાનના ના વાહ ભૂરા તારા સુર એટલે સુર કેવું પણ વાણિયા બહુ બુદ્ધિશાળી બોલો મારો મિત્ર એક છે પાલિતાણાનો નિમિત નિમિત્ત સંઘવી હેલ્મેટ નો કાયદો નીકળો એટલે હેલ્મેટ નો કાયદો નીકળો અમે બરાબર હેલ્મેટ વગેરે અમે કીધું જાય છે અને જો આગળ પોલીસ વાળા પકડ મને કે વાણિયા આવે દંડ ભરવો પડે આગળ પોલીસ ને ડબ્બો હતો બરાબર ને જે આ બધા ગાડી ઉભી હતી સાહેબ આપણા વ્હાઈટ ડ્રેસ માતા બરાબર હા બુદ્ધિ કેવી મન કે ઉભા રહો ગાડી ઉભી રાખી એમ ભાળી ગયા એટલે મન કે ગાડી દોરી દીધું મારી પાસે ગાડી દોરાવી અને સાં જાડવાનું સાં લઈને લીમડાને જાડવાની હળી હતી ને હળી લઈને મને હવા કાઢ નાખો અડધી હવા કાઢી નાખી મને કે ગાડી દોરો પોતે ત્યાં વધે ભાળીને આવી જ્યાં પોલીસ વાળા ઉભા જ ને કે સાહેબ એટલે એમ કે પંચર દુકાન ખરી ઓલો બિચારા પોલીસવાળો પોલીસ વાળો વિવે કે એક કામ થોડોક બે સોટ આઘા લઈને કે જો ઓલું પણ ટાયર ટીંગાવે જાડવે ત્યાં પંચર દુકાન છે હવે એ ગાડી મારે દોરવાની બરાબર એક રૂપિયો આપીને હવા મને કે રસીદ કેટલા ની ફાળે મેં કીધું પચાસ રૂપિયા ની કેટલા બેસ્યા ઓગણપચાસ મેં કીધું આ ઓગણપચાસ બસ્યા બીજું દિલીપભાઈ પેટ્રોલ બસ્યું અહીંથી એટલું હા બીજું દિલીપભાઈ આપણે ચાલા એટલે કેલેરી બીડી આરોગ્ય માટે સારું મેં કીધું હા આ રૂપિયો જે કાંઈ છે એ કોઈ ઓલા ઘેરે વાપરે નહીં પંસર કરવા વાળા એક ગલ્લો રાખે એમાં લખ્યું હોય આટકોટની ગૌશાળામાં દાન હવે આપણો દાનમાં જશે હવે આ કેટલા ફાયદા વાણીએ બોલો કે વાણી દંડ ભરવું પડે સાહેબ અમારે અમરેલી માં છે ને ગામ ગ્રામીણ રૂરલ ને અર્બન વિભાગ આવે ને એમાં બરોબર ગામડામાં બારૈયા સાહેબ કોળી સમાજમાંથી અને સિટીમાં બરોબર તેરૈયા સાહેબ એક વાર ઉલડ થયું તો બધા સાહેબ ઉપલા એસપી ને અધિકારી હોય ને પૂછે કે ગ્રામીણ માં કોણ છે ત્યાં તેરૈયા સાહેબ છે બારૈયા તો સિટીમાં તો તેરૈયા તો આ તકલીફ શું છે નડે છે કોણ આમાં ગામડા ને ભાભા એવા બોલે કે સાહેબ આમાં સૌદિશ્યા નડે છે તેરૈયા હારા છે બારૈયા હારા છે આ તો નડે છે સૌદિશ્યા કે હા પણ સરસ મજાનું હા અધિકારી છે ને આમ તો અધિકારી ને છે ગરમ નરમ પણ તારા સુર એટલે સુર કેવું પડે વાહ ભૂરા વાહ કે શેઠ વા વાહ એ પેટ નો ભરાય હા ભૂરા અમને રાજી કરી દે ને તો તને રાજી કરી દેવો વિચારો લાલિશ માં કે કઈક આપશે વાહ ભૂરા વાહ દુઓ ઉપાડ્યો કેવો સુર કેવું પડે ભૂરા તારા સુર એટલે સુર વાહ ભૂરા વાણી આમ કરે આ બહુ બુદ્ધિશાળી એ બરાબર આ તો વાત ભૂરા છે સાઈડમાં રાખીને બીજી એક વાત કરું કારણ કે દુકાન એકદી ઉગાડી સ્વામી એમાં બરોબર ખેડૂત થાય વાણિયા કોઈ દી બાંધે નહીં આ તમે જેમ વાત કરી ને બાહ્યું ન સડાવે મહારાજ એ ન શીખવું અને વાત હાસી છે બાહ્યું સડાવવા મજા નથી નગર ક્યાં ડખો ભૂગે રોડે ગાડી ભટકાઈ ગઈ જે થવાનું તો થઈ ગયું પણ એમાં સમાધાન કરી નાખે એમાં બરાબર દુકાન ઉઘાડી એમાં બરાબર ખેડૂત કઈક લેવા આવ્યા એટલે કે તમે દુજાણામાં શું રાખો છો એટલે કે અમે તો ભેંસ રાખી ભેંસ રખાયો પાણી આવે ભેંસ બહુ સારી ભેંસના ના કેલેરી હોય ફેટ હોય અને જો પોદળો કરે ને તો એક કુંડો સાણા થાય ભેંસ સારી એ ભાઈ પડી પૂલી ને બીજા આવ્યા તમે અમે ગાય રાખી ગાય જ રખાય દુધાણામાં ગાય સારી કૃષ્ણ ભગવાનને ગાય પ્રિય હતી ગાયનું ગોબર ગાયનું ગૌમૂત્ર કામમાં આવે ગાયને જમાડો એટલે તેત્રીસ કરોડ દેવતા જમાડેનું ફળ મળે ગાય જ રખાય હવે ઘડીક થયું બીજા કાકા આવ્યા તમે કે અમારે ખેતીનું સાધન ઓછું બકરું રાખી બકરું હારું ગરીબ માણસ નું ફીસ બકરું જઈ દોવું હોય દોવા દે બકરું હારું અને જો પૂળો નીને ધરાઈ રે છૂટું મૂકું તો ક્યાંક ગમે અહીંયા સરી આવે અને તમે બહુ વરસાદ હોય તો ક્યાંક ઓસરીમાં તેડીને લઈ એટલે હાલે બકરું બહુ સારું બરાબર એમાં કોઈક દાદા એવા ભાઈ રહી ગયેલા તમે દુધામાં કઈ નથી રાખતા દૂધ વાળો આવે ને દૂધ દઈ જાય બહુ સારું ગારાવાળો પક પગ કરો ને સાણવાળો પગ કરો ને બકરા ટોવા નહીં છોકરા સુરત માથા ઉઠ કરે પૈસાનું મગાવી હા અને દૂધવાળો સવારમાં હવાર રાખો બાર બવણી ટીંગાડી જવું દૂધવાળો પપડું વગાડે કેવો ને પાકડીને દૂધ પાકડીને દૂધ વાણિયા કોઈ દી બાજે બધા ને હાયા દુધાણા કોઈનો કોઈ વિરોધ જ નહીં પણ અમારા ગામમાં ભીમનાથ મહાદેવ નું મંદિર સ્વામી બહુ જૂનું પુરાતન પ્રગટ થયેલું ભાલમાં ભીમનાથ મહાદેવ સ્વામી ભગવાન મહાદેવ નું શિવાલય બાજુમાં પીલુડીનું ઝાડ ત્યાં છે 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 આખા દુનિયામાં બે જ મંદિર પ્રગટ થયેલા એમાં જૂનું તો ભાલમાં છે મહારાજે ચોરાસી કરેલી ઈ મહાદેવ નું મંદિર એમાં અમારે મોહન બાબા બકરું છૂટું મૂકે એટલે બકરાને ગમાડી ને મૂર્ખાને શીખા મારીને બકરું ગમે ત્યાં સરી આવે સરે એનો વાંધો ને લીંડિયું પેશાબ મંદિર માંથી કરે એટલે ઓટો અપવિત્ર થાય બગડે હું ફૂંજારી ક્યાં બાંધ લો બકરું કે નહીં બંધાય સરપંચ ને કીધું નહીં બંધાય અને ગામ આખે મીટિંગ કરી આ બકરું સારા મંદિરમાં માં વાંધો નહીં પણ આ મંદિર માથે સડી જાય તો ને હારે ઉભું રે સરાય એટલે મંદિર ન બગડે ગામની મીટિંગ થઈ તો બોલો સરપંચ કે દાદા બકરી બાંધવાની છે કે નહીં બંધાય કેમ એ તો પશુ છે જનાવર છે સમજે નહીં એટલે મંદિરમાં આવે હું સમજુ કોઈ થી મંદિરે આવ્યો આને કેમ પૂકો આ કોડા આ કોડો છે કે નહીં આ કોડો મારી દુકાન એક દાદા બેહતા હતા બરોબર મારે જવેલર્સ નો દુકાન ધંધો હતો એટલે બૈરા બધા આવે નાની દુકાન માં દાદા અહીં નો બે અહીંયા બહુ બધા બૈરા આવતા મન કે તારી દુકાને રોજ આવું તને ન ગમે નહીં મને મંદિરે જવાય દાદા મંદિરે બેહો થારો મને કે તારી દુકાન આવું તને નથી ગમતું રોજ મંદિરે જાવ ભગવાન ને ગમે લે આ કોડા આખી જિંદગી બોલો અમુક અમુક તો જો અમુક મંદિર ઘણા મંડળ હાલતા હોય કોઈક તીન પતિ રમતા હોય કોઈ કથાનું કીર્તનના ભજન કરતા હોય બોલો અમુક બગીચામાં જાઓ ને એમાં જે મીંડી રમતા હોય પતે રમતા હોય ને એમાં જેના ઘરના ગુજરી જેની કોઈ હોય તે રાણી ન ઉતરે બોલો એ કે બાટી ભલ લેવું પડે મીંડી રમતા પણ જીવન જયારે મળ્યું છે ત્યારે મનુષ્ય તરીકેનું પણ આ તો ભારત દેશ એ તો કેવો દેશ કવિ દાદ જેવા લખતા હોય અને વિદેશની ધરતી માટે એટલું કહી શકાય કે વહા પર જો કમાયેગા સો ખાયેગા અને હિન્દુસ્તાનની એક ધરતી એવી છે કે યહા પર જન્મ લેગા સો ખાયેગા અહીંયા જે માણસ જન્મે ને એને આવા બાવલિયા આશ્રમ ખોલી ખોલીને જમાડવા માટે બેઠા છે હિન્દુસ્તાનની ધરતીની કઈક તાસીર ને અલગ છે ત્યારે કવિ દાદ લખે કે શબ્દ એક શોધો તો સહિતા નીકળે કુઓ ખોદો તો સરિતા નીકળે અરે અજબ તાસીર છે ભારત ભૂમિની આય વાવો મહાભારત ને ક્યાં ગીતા નીકળે અરે જનક જેવા આવીના ધરતીમાં હજી હળાકે તો

એમ કે કારખાને છે પણ તારા સુર સુર એટલે કેવું પડે એકાદો સંત લઈ લે અને એક સંત લઈને પછી હું પૂરું કરીશ કારણ કે બહુ મોટી રાત થઈ ગઈ છે વાહ ભૂરા વાહ તારા સુર એટલે સુર એક સંત સંભળાવી દે અમે રાજી થઈ જાવ તને રાજી કરી દેવું ને આપણે ભૂરા ને પછી ઉભો રાખી દેવી આવતા મહોત્સવમાં પછી રાજી કરશું વાહ ભૂરા વાહ એક સંતે સંત ઉપાડો

મહારાજે કામ કર્યું પોતાનું ધામ દાદા ધાન દરબાર બેઠા ઉગમણે દ્વાર બેટા ઉતરા પ્રભુ આવી બેઠા એ ઓલી લીમડી ને સાહેબ પ્રભુ આવી બેઠા એ આય પાંચ કીર્તન ગાય માનવી દવા માં ને દુવા માં વિશ્વાસ રાખે છે મિત્રો તો ઉઘાડી આંખના સંબંધ છે બાકી જરૂરત થી વધારે લાશ કોણ ઘરમાં રાખે છે જીવન એવું જીવો કે કોઈ ફરી યાદ ન કરે જીવન એવું જીવો કોઈ કોઈ ફરીને યાદ કરે અને આવા કથા રસપાનના મહોત્સવમાં ભાગ લેતા રહી આવા વક્તા આવા સંતો એમાંથી કંઈક શીખ લેવી અને ભગવાનને પ્રાર્થના કરી કે જેમ માખણમાંથી મોવાળો કાઢે અને એમાં ખબર ન પડે એમ આ ખોળિયામાંથી પ્રાણ કાઢી હે પરમાત્મા અખિલ બ્રહ્માના સ્વામિનારાયણ ભગવાન તારું અક્ષરધામ આપજે ને આમ બહેન આપણે ત્યાં ભજન કરીએ જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત વંદે માત્ર